નમસ્કાર મિત્રો, રામાણીસ કન્સેપ્ટ ટોકમાં આપનું સ્વાગત છે અને હું છું વિવેક. ફરી એક વખત જે નવી સિરીઝ આપણે શરૂ કરી હતી, તો મધ્યકાલીન જે છે તેના સર્જકોની આપણે વાત કરી રહ્યા છીએ. તેમના સર્જકો જે મુખ્ય નામો છે તેમના જીવન પર પરિચય મેળવી રહ્યા છે. સૌપ્રથમ વાત કરી આપણે નરસિંહ મહેતાની, ત્યારબાદ વાત કરી મીરાબાઈની, અને હવે આવે છે અખો ભગત, જેને આપણે અખા તરીકે ઓળખીએ છીએ. અને તેમનું યોગદાન પણ આ તકે ખૂબ જ અગત્યનું છે, ટાંકવું જરૂરી છે. તો અખા ભગતનો જન્મ છે તે અમદાવાદ નજીક જેતલપુર ગામમાં થયો હતો. અખાત્રીજ તેમની જન્મતિથિ હતી, અને આજે પણ આપણે અખાત્રીજ તરીકે જ આ તિથિને ઓળખીએ છીએ, તિથિની ઉજવણી કરીએ છીએ. તેમના ઉપનામોની વાત કરીએ તો તેમનું ઉત્તમ છપાકાર, હસ્તો ફિલોસોફ, વેદાંતિ કવિ, બ્રાહી સાહિત્યકાર અને જ્ઞાનનો વડલો, આ તમામ તેમના ઉપનામો હતા કે જેના નામથી અલગ અલગ વ્યક્તિઓએ તેમને સંબોધ્યા. સાથે જ તેમની કૃતિઓ એ આ નામોથી જ ઓળખાય. આમ તો તેમનું મૂળ નામ હતું અક્ષયદાસ સોની, પરંતુ તેમના સાહિત્ય અને તેમની જે મૌલિકતા છે, તેમની જે લાક્ષણિકતા છે કૃતિઓને લઈને, તેના દ્વારા તેઓ અખાના નામે ઓળખાવા લાગ્યા. અખાના ગુરુની વાત કરીએ તો વલ્લભાચાર્યના પુત્ર ગોકુળનાથ હતા, પરંતુ તેમને જ્ઞાન પ્રાપ્તિ બ્રહ્માનંદ પાસેથી મેળવી હતી. એટલે અખાના જે ગુરુ છે વલ્લભાચાર્યના પુત્ર ગોકુળનાથ, પરંતુ તેમના જો જ્ઞાન પ્રાપ્તિ પાછળ જવાબદાર ગણવામાં આવે તો તેમને બ્રહ્માનંદ પાસેથી જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. તેમની ધર્મની એક બહેન પણ હતી જેનું નામ જમના હતું, અને જમના અમદાવાદના રહેવાસી હતા. તેમના જીવન પર શંકરાચાર્યોના કૈવલ્યદ્વૈતના સિદ્ધાંતની ખૂબ જ અસર થઈ હતી. તેમણે ગુજરાતી સાહિત્યમાં છપ્પાનું સર્જન કર્યું છે. છપ્પાનું સર્જન, છપ્પાની જો બંધારણ જોઈએ તો છપ્પા એ છ પંક્તિવાળો કાવ્ય પ્રકાર છે, જેમાં રોળા છંદની એટલે કે ચાર અને ઉલાળા છંદની બે પંક્તિઓ હોય છે. એટલે કે આ બે છંદ જે મિશ્રણ થાય ત્યારે એ છ પંક્તિનું કાવ્ય બને, જેને આપણે છપ્પા તરીકે ઓળખીએ છીએ. તેઓ રોજીરોટી મેળવવા માટે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલી દેસાઈની પોળમાં રહેતા હતા, અને આજે પણ ત્યાં અખાનો ઓરડો આવેલો છે. અને જો અમદાવાદની આપણે મુલાકાત લઈએ તો ત્યાં અખાના ઓરડાના ચોક્કસ દર્શન આપણને થાય, અને ત્યાં જે અખાએ જે માહોલમાં છપ્પા અને અન્ય કૃતિઓનું સર્જન કર્યું હતું તે માહોલની પણ એક અનુભૂતિ આપણને જોવા મળે. અખાના છપ્પામાં ચોપાઈ છંદનો વિશેષ ઉલ્લેખ જોવા મળે. છપ્પા લખવાની પ્રેરણા તેમને માંડળ બંધારાની પ્રબોધ 32 કૃતિનો અભ્યાસ કરી અને મળી હતી. કેશવ હર્ષલાલ ધ્રુવે અખાનું સાહિત્ય અનુભવ બિંદુને પ્રાકૃત ઉપનિષદનું બિરુદ આપેલું છે. ગુજરાતના જ્ઞાની કવિઓમાં અખો સર્વશ્રેષ્ઠ મનાય છે. અખો એક અધ્યયન પુસ્તક પણ ઉમાશંકર જોશીએ લખેલું છે, કે જેમાં અખાના જીવનની એ તમામ મહત્વપૂર્ણ બાબતો, ઘટનાઓ અને તેમની કૃતિઓની નોંધ આપણને જોવા મળે. તેમના સાહિત્ય સર્જનની પણ વાત કરીએ તો અનુભવ બિંદુ, બ્રહ્મલીલા, સંતપ્રિયા, અખે ગીતા, પંચીકરણ, 12 મહિના, કૈવલ્ય ગીતા, ચિત્ત વિચાર સંવાદ, ગુરુ શિષ્ય સંવાદ, કૃષ્ણ ઉદ્ધવ સંવાદ, આવી અનેક જે સર્જન છે, જે કૃતિઓ છે તે અખાએ બનાવી અને આજે અખાના નામે તે અમર થઈ ગઈ છે. તેમની પંક્તિઓની જો એક નાનકડી ઝલક મેળવી લઈએ તો અંધે અંધ અંધારે મળ્યા, જયમ તલમાં કોદરા ભળ્યા, તો તેમની જે આ પંક્તિઓ છે તેના દ્વારા પણ એક સુંદર મજાનો સંદેશ, ખૂબ જ સચોટ અને ક્યારેક વાગે તેવો સંદેશ પણ અખાએ જે સરળ શબ્દોમાં આપી દીધો, કે જે લોકો પોતાની ફરજ ભૂલ્યા હોય, ભાન ભૂલ્યા હોય, તેમને અખાનો એક નાનકડો છપ્પો અથવા તો છપ્પાની એક નાનકડી પંક્તિ પણ તેમને પોતાની જે લાયકાત છે તે યાદ અપાવી દે, તે અહેસાસ કરાવી દે. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવા, આ ખૂબ જ પ્રચલિત તેમના છપ્પાની પંક્તિઓ છે, કે જે આપણે અત્યાર સુધી ભણ્યા છીએ, અત્યાર સુધી સમજવાનો પ્રયત્ન કર્યો છે, અત્યાર સુધી જાણ્યા છે, વાંચ્યા છે. ભાષાને શું વળગે ભૂત, રણમાં જે જીતે તે શૂર, નાયા ધોયા ફરે ફૂટડા, ખાઈ ખાઈને થયા ખૂંટડા, ઓછું પાત્રને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો, તિલક કરતા 53 વહ્યા, જપમાળના નાકા ગયા, સજીવોએ નિર્જીવોને ઘડ્યા, જે સજીવો કહે છે મને કાંક દે, આંધળો સસરોને સરંગટ વહુ, ગુરુ થા તારો તું જ, નથી બીજો કોઈ ભજવા, દેહાભિમાન હતું પાશેર, વિદ્યા મળતા વધ્યું શેર, પૂંજાવા મનમાં બહુ કોળ, શબ્દ તણા જોડે બહુ જોડ,
સો આંધળામાં કાણો રાવ, આંધળાને કાણા પર ભાવ. આ અનેક આવા જે છપ્પાના પંક્તિઓ છે, જે વાક્ય છે, આજે પણ જે ભાન ભૂલેલા લોકો છે તેમને માટે એટલા જ ઉપયોગી બને છે, એટલા જ અનુકૂળ છે, એટલા જ કહી શકાય કે પ્રેક્ટિકલ છે. તો અખાના આ આ જે પ્રચલિત પંક્તિઓ છે તેમના છપ્પામાંથી લીધેલી. આપણે અત્યાર સુધી અખાના છપ્પા ચોપાઈ પણ અનેક વખત અનેક ધોરણના અભ્યાસક્રમમાં આપણે ભણી ચૂક્યા છીએ અને આજે પણ એટલી જ સાંપ્રત લાગે કે કોઈ પણ વ્યક્તિને જો તે અંતરદૃષ્ટિ કરે છપ્પાના અખાના છપ્પા વાંચીને અથવા તો તેની ચોપાઈનો અભ્યાસ કરીને, તો આજે પણ એટલા જ પ્રાપ્ય, એટલા જ સુલભ આપણને સૌ કોઈને લાગે. તો કરવા બેઠા હશો ત્યારે આ વિડીયો આપણે ખૂબ જ જે મહત્વપૂર્ણ અને મદદરૂપ સાબિત થશે. સાથે જ ગુજરાતી ભાષા સાહિત્યના આવા અન્ય જે વિડીયો છે તે પણ અમે સમય સમય આપને ઉપલબ્ધ કરાવતા રહ્યા છીએ. અમણીઝ ઇન્સ્ટિટ્યૂટની આ યુટ્યુબ ચેનલ ચોક્કસ સબસ્ક્રાઇબ કરવી જોઈએ અને સાથે જ જો આ વિડીયો આપને ઉપયોગી થયો છે તો આપના જેવા અન્ય પરીક્ષાર્થીઓ સુધી પણ આ વિડીયો પહોંચાડવો જોઈએ.